નું કાર્ય કરી રહી છે અને ભારતીય સંસ્કૃતિ જે લુપ્ત થઈ રહી છે એ સંસ્કૃતિને આગળ વધારવાનું કામ કરી રહી છે. મારું કાર્ય શિક્ષણ સાથે સેવા કરવાનું છે. બાળકોને ગુજરાત ભારતના ભાવિ નાગરિકોને ઘડવાનું કામ હું કરી રહી છું અને મને એમાં ખૂબ જ સંતોષ અને ગર્વ છે કે હું આ કાર્ય કરી રહી છું કે ભગવાને આ કાર્ય કરવાની મને પ્રેરણા આપી છે. કમ્પ્યુટર લેબ અદ્યતન સાધનોથી સજ્જ છે, જેના દ્વારા દરેક વિદ્યાર્થીને કમ્પ્યુટર દ્વારા જરૂરી માહિતી મળી શકે છે. દરેક કમ્પ્યુટરમાં આવતા સાધનોની પ્રદર્શની દ્વારા તેમની સચોટ ઓળખ અને જોડાણ સમજી શકે છે. વિદ્યાલયમાં જરૂરી એવી માહિતી શીખવેલ પાઠ દ્વારા અથવા શીખવાડવા માટે જરૂરી માહિતીની શોધ જે તે વિદ્યાર્થી પોતાની જાણ પ્રમાણે શોધવા સક્ષમ બને છે. સાધનો પ્રિન્ટર, મોબાઈલ, પેન ડ્રાઈવ, ડ્રાઈવર, ડીવીડી રાઇટર વગેરે કેવી રીતે કમ્પ્યુટર સાથે જોડાય છે કે જોડાણ કરાય છે તેની જાણકારી દરેક વિદ્યાર્થીને આપી શકાય છે અને આપવામાં આ વિદ્યાલય દ્વારા આવે છે. ઉત્સવો અને વાર્ષિક કાર્યક્રમ. આપણી સંસ્કૃતિ તહેવારોની સંસ્કૃતિ છે. સામાજિક, ધાર્મિક, રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી આપણી આગવી ઓળખ છે. વિદ્યાલયમાં પણ જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, ગૌરી વ્રતોનું પૂજન, ધૂળેટી, નવરાત્રિ, પતંગોત્સવ જેવા અનેક તહેવારો ઉજવવામાં આવે છે. જે તે તહેવારોની ઉજવણી દ્વારા તેમનું ધાર્મિક તથા વૈજ્ઞાનિક દ્રષ્ટિએ મહત્વ સમજાવવામાં આવે છે. તે દરમિયાન તહેવારને અનુરૂપ તેમનું મહત્વ સમજાવતો પ્રેરક પ્રસંગ, પૌરાણિક કથા પણ કહેવામાં આવે છે. સંપ, સહકાર, ભાઈચારાની ભાવના, સમૂહમાં કાર્ય કરવાની આવડત, હળી મળીને એકબીજાને મદદરૂપ થવાની ભાવના તહેવારોની ઉજવણી દ્વારા જ વિકસાવી શકાય છે. વિજ્ઞાન મેળા દ્વારા વિજ્ઞાન દિવસે ખૂબ સુંદર રીતે વિજ્ઞાનને બાળક સમજી શકે એ માટે વિજ્ઞાન દિવસ ધામધૂમથી ઉજવાય છે. બાળકો જાતે પ્રયોગો કરે છે અને જાતે વિજ્ઞાનને સાબિત કરવાનું, વિજ્ઞાનને પોતાનામાં પચાવવાનો પ્રયત્ન કરાય છે. દિવસના અંતે આખા દિવસના કામનું મૂલ્યાંકન અને બીજા દિવસના કામનું પ્લાનિંગ પણ આ અંકિત વિદ્યાલયમાં થાય છે. અગ્નિહોત્ર કરવાથી તેમાં હોમવામાં આવતા આયુર્વેદિક સમિત ઘી અને હવીના કારણે વાતાવરણ શુદ્ધ બને છે. આ
આધ્યાત્મિક વાતાવરણ ઊભું થવાથી એક આભા ઉત્પન્ન થાય છે, જેનાથી વાતાવરણમાં એક પ્રકારની સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. આચાર્ય પ્રશિક્ષણ વર્ગ. આચાર્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરીને દર માસની આખર તારીખે આખર દિનોમાં વિદ્યાલય સ્તરે જ રાખવામાં આવે છે અને એમાં જુદા જુદા તજજ્ઞો દ્વારા આચાર્યને માર્ગદર્શન પૂરું પાડવાનો હેતુ મુખ્ય હોય છે. આપણી સંસ્થાની શરૂઆત ઈસવીસન 1955 માં થઈ. કલોલના કેટલા પ્રબુદ્ધ નાગરિકોને એવો વિચાર આવ્યો આપણા નગરમાં એક એવી શિક્ષણ સંસ્થા હોવી જોઈએ કે જે ખરેખર સાચા અર્થમાં શિક્ષણ આપતી હોય અને એ શિક્ષણ રાષ્ટ્રભક્તિથી ઓતપ્રોત હોય, હિન્દુત્વનિષ્ઠ શિક્ષણ હોય. એ વિચારને લઈને કલોલના કેટલાક પ્રબુદ્ધ નાગરિકોએ 1995માં બજરંગબલી વ્યાયામશાળામાં 7 કે 8 વિદ્યાર્થીઓને લઈને શ્રી સરસ્વતી શિશુ મંદિર નામે આપણી સંસ્થાની શરૂઆત કરી. આજનો જે બાળક એ જ ભવિષ્યનો નાગરિક છે. બાળકને અત્યારે જેવા સંસ્કારો, જેવું ઘડતર મળશે એવો મોટો થઈને એ નાગરિક બનશે. અને વિદ્યાભારતીનું લક્ષ્ય છે કે હિન્દુત્વનિષ્ઠ અને રાષ્ટ્રભક્તિથી ઓતપ્રોત શિક્ષણ. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે જે શિક્ષણ બાળકને રાષ્ટ્રભક્તિ ન શીખવાડતું હોય એ શિક્ષણ તાત્કાલિક રોકી દેવું જોઈએ. શિક્ષણ હંમેશા એવું જ હોવું જોઈએ જે બાળકને એક રાષ્ટ્રભક્ત બનાવે. અને વિદ્યાભારતી એ કાર્ય કરી રહી છે અને આપણે વિદ્યાભારતી સાથે સંલગ્ન છીએ. પહેલા નંબર વાળો પણ હોશિયાર હોય છે, એટલે આપણે વધુમાં વધુ માહિતી અને વધારેમાં વધારે ઇન્ફોર્મેશન એમને આપવી જોઈએ. હમણાં છેલ્લા 1-2 મહિના પહેલાં આપણે ત્યાં અમેરિકાની સ્વાતિબેન આવ્યા, તો આપણને એમણે પણ ઘણી બધી ઇન્ફોર્મેશન આપી. એમાં એક આપણને ખાસ કરીને એ લોકો 2 બેગો ભરી નાખવાનું કે બીજી લેખોસથી બધા ઇન્સ્ટ્રુમેન્ટ રમતો માટે લાયા હતા, તેનાથી બાળકનો માનસિક વિકાસ હોય. આપણે શીખવા માટે દરેક માણસ આપણે પણ શીખી શકીએ એવું નથી કે બાળકો શીખે, આપણે પણ દરેક વસ્તુ શીખવું. આવી રીતે દરેક વખતે આપણે કંઈક નું કંઈક નવું અપડેટ કરીને આપણે વિદ્યાર્થીઓ સાથે વિદ્યાર્થીઓ મદદ. વિદ્યાલયમાંથી એમનું કાર્ય પૂરું કરીને રમત ગમત, ભણવાનું, શારીરિક શિક્ષણ, કરાટે, સંગીત આ બધા જ તાસ પૂરા કરીને વિદ્યાર્થી જ્યારે ઘરે જાય છે તો વિદ્યાર્થી વિદ્યાલયમાંથી ઘરે જતા કંઈક નવું શીખ્યા જાણ્યાની અનુભૂતિ કરતા ખુશ ખુશાલ ઘરે જાય છે. અને વિદ્યાર્થી વિદ્યાલયમાંથી શિસ્તનો પાઠ ભણીને જાય છે. વિદ્યાલયમાંથી વડીલો પ્રત્યેનો આદર ભાવ શીખે છે, મૂલ્યલક્ષી શિક્ષણનો ઉપયોગ જીવન વ્યવહારમાં કરે છે. વિદ્યાર્થી વિદ્યાલયમાંથી જતા એ આનંદ વિભોર બને છે.